એ તમારા છોકરા એમ કે સાધુ થાવું તો હાથ પકડી મંદિરે મૂક્યા હોજો, કારણ કે તમારો નથી, તમને કોઈકે દીધો હશે. તમને એવું નહીં, ઈશ્વર ખુદા દેતા હે તો છપ્પડ ફાડ કે દેતા હે. અને કોઈ દાડો આપેલાનો અહંકાર ન કરવો, અમે છોકરો આપ્યો ક્યાં તમારો હતો. ચિત્રકેતુ રાજાએ દીકરો કરવા માટે એક લગ્ન કર્યા, બે કર્યા, તોય છોકરો નહોતો, કરોડ લગ્ન કર્યા. હમણાં જ મોહનભાઈ 1 કરોડ ઘરવાળા કર્યા, એકમાં થાકી જાય ઓલ્યાનું શું થતું હોય છે, કેવડો મોટો ચોપડો રાખતો હોય, કેવું લિસ્ટ રાખતો હોય છે, તોય નો થયો. પછી નારદ અને તુમરૂ આવ્યા, એના પગ પડીને બહુ રેડ્યો, બહુ રેડ્યો, છોકરો આપો, છોકરો આપો, હવે મારો વારસદાર કોઈ નથી. નારદજી કે રહેવા દે, એમાં મજા નથી, આમાં તું જાનો મનો તારા હે તે પૂંજદાન કરીને ગુજરી જા. બહુ જયારે કીધું ને ત્યારે નારદજી કે સારું જા, પરાણે લે છો એટલે હરખ અને શોક ને આપનારો છોકરો, છોકરો જો. એક રાણીને ત્યાં છોકરો થયો એટલે બાકીની ને બાયુમાં ઈર્ષા તો બહુ હોય, આંખમાં ઝેર. ઓલી રાણીને ત્યાં આ રાજા પીડ્યો રહે, હવે એમ થયું કે આ મોટો થાય, આ રાજા થાય અને આ હરી રાજમાતા થઈ જાય અને આપણને કોઈ પૂછશે નહીં, કારણ કે રાજાને આટલી મોટી ઉંમરે દીકરો થયો એટલે મોહ પણ વધારે હોય, હેત પણ વધારે હોય, પ્રેમ વધારે હોય, એટલે આખો દાડો એના જ ઘેરે પીડ્યો રહે. એ રાણીનું માન વધી ગયું, આખા રાજમાં જય જયકાર રાણીનો થવા માંડ્યો. બાકીની જે થોડીક રાણીઓ હતી એને એમ થયું કે ર ર ર ર ર ર ર આપણી ચોક, એને આટલું બધું માન. બારક મહિનાના છોકરાને રાણીઓએ ભેગા થઈને ઝેર પાઈ દીધું. બચ્ચે કા કહાં દોષ થા, કોકની ઈર્ષાનો ભોગ નાનું એવડું બાળક બની. જ્યારે રાણી સ્તનપાન કરાવવા માટે ઓલા પારણામાંથી ઓલા છોકરાને લેવા દાસી જાય, મોઢામાંથી ફીણ નીકળી ગયેલા. દાસીએ જઈને રાણીને કીધું, રાણી ત્યાં ત્યાં મૂર્છિત થઈને રાજા દોડતો દોડતો આવ્યો, માથા પછાડી પછાડીને રોવે, છાતી કૂટી કૂટીને રોવે રાજા, મેરા બેટા મેરા બેટા. દુનિયામાં એકનો એક દીકરો હોય તો મડદાને ઘેરે રખાતું નથી, બાપા રખાય, રાડે રાડ્યું નાખે. અને એ વખતે એમ કહે છે કે એનો તમામ સંસ્કાર પતી ગયો, પછી નારદ ને તુમરો પાછા આવે છે. સાધુ આપેલો હતો ને, રાજા થોડો સારો હતો, રડી રડીને પગમાં માથું મૂકીને હૈયા ફાટ રડતા રડતા કહે છે કે મારો દીકરો પાછો લાવી દો. એટલે નારદજી ચોખ્ખું કીધું, તેરા કહાં થા, કે નહીં એક વખત મને ભેગો કરો. નારદજી સમાધિ કરાવી જા. આગળ છોકરો ને પાછળ એનો બાપ ચિત્ર કીધું, બેટા 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 બેટા, હે દીકરા તું મારો દીકરો દીકરો. ઓલો છોકરો આંખીઓ કાઢીને કહે, કોને દીકરો કે, કોને દીકરો કહેશ, અરે તું મારો, અરે દીકરા વાળો થામાં, તું 1000 વખત મારો છોકરો થયો, મેં તને દીકરો કીધો. મોં ઉતરી ગયો. આપણી કાઠિયાવાડી ભાષામાં કેવું હોય ને તો આપણા બાપનું કાંઈ નથી, કેતા હું આ તાર બાપનું, અહીંયા આપણા બાપનું કાંઈ નથી, આ બધું જ ઉપરવાળાનું છે. એને મને તમને છે ને રહેવા માટે થોડા દાડા વાપરવા આપ્યું છે. અરે ઓલા કવિએ જ નથી ગાયું, આ ઘર નથી તમારું, મહેમાન છો પ્રભુના,
કરશો મારું મારું પડા રહેગા માલ ખજાના છોડ ત્રિયા સુધ જાના હૈ કર લે અભિષે સત્સંગ પ્રાણી નહી તો ફિર પછતાના હૈ ખિલા પિલા કર દે બડાઈ ઉસે ભી અગ્નિ મે જલાના હૈ કર લે સત્સંગ અભિષે પ્યારે નહી તો ફિર પછતાના હૈ ઘણે પગ ઠેરાવે જાવું જ નથી પણ ઓલો બાપો લઈ જાહે અહીંયા શું કરવાનું કાયમ નથી રહેવાનું આપણે મહેમાન ચાર દીના સુગંધ મૂકી જવાનું આ જગતના આંગણામાં કદીન વાત ભૂલશો આ અહેસાન છે પ્રભુના આ ઘર નથી તમારું ખવરાવી પીવરાવીને આને જે આપણે સાચવીએ છીએ ને આ ક્યાં હારે આવવાનું